स्टार्ट जुवेनाइल जस्टिस एक्ट कलम 24 में एवो स्पष्ट आदेश है कि कोई बाळ गुनेगार अने पुख्त वयना गुनेगारनु ट्रायल एक साथ करी शकाशे नहीं अने क्रिमिनल प्रोसिजर कोडनी कलम 223 आ बाबत में लागू पड़से नहीं। कलम 22 पण एज प्रकारनी छे के कोई बाळ गुनेगारने मौतनी आजीवन कैदनी के કેદની સજા કરી શકાશે નહીં। કલમ 18ના પ્રબંધ હેઠળ જામીન લાયક ગુના ન હોય તો પણ બાળ ગુનેગારને જામીન ઉપર મુક્ત કરી શકાશે। આવા ગુનેગારોના જામીન ન હોય તો તેમને રિમાન્ડ હોમમાં રાખવા નહીં કે જેલમાં, એવો પણ ઉપરોક્ત કલમનો પ્રબંધ છે। આ સંજોગોમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 27ના પ્રબંધનો કંટ્રોલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 21 કરતી હોય સેશન્સ કોર્ટનો હુકમ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યો અને આ બાળ ગુનેગારો સંબંધની કાર્યવાહી સંબંધિત બાળ અદાલત કરે તેવો હુકમ કરવામાં આવ્યો। આ સંબંધમાં 1981 ક્રિમિનલ લો જર્નલ 1497 ઉપરનો સુપ્રીમ કોર્ટનો ફેસલો ધ્યાનમાં લેવામાં આવ્યો છે। ત્યારબાદ મેરી એલિનના કેસની હકીકત જોઈએ તો અરજદારનો દાવો એ પ્રકારનો છે કે પોતે મિસ જો એનિડ બ્રાઉનનો ટ્રસ્ટી, એક્ઝિક્યુટર અને લીગાટી છે અને મિસ જો એ એક રજિસ્ટર બક્ષીસપત્રથી તારીખ 23/3/74 બીજી આઇટમની મિલકત તેને આપી હતી અને તેને જોન બ્રાઉન ટ્રસ્ટી નિમ્યો હતો। તેથી તે વિલમાની મિલકત વિશે કેવિએટેબલ હિત છે। કોર્ટે ભારતીય વારસધારાની કલમો 283થી લઈ 288ને ધ્યાનમાં લઈને નવીનચંદ્ર ગુહા વિરુદ્ધ નિવારણ બી સ્વામી, ગૌરીશંકર છતોરજ, શાંતિદેવી અગ્રવાલ તથા નારાયણસિંહને ધ્યાનમાં લઈને જેને વિલવાળી મિલકતમાં જરા સરખું પણ હિત હોય, જેને વિલને લઈને અસર થાય તે વ્યક્તિ તે સામે કેવિયટની અરજી કરી શકે છે। પરંતુ કહેવાતું મિસ જોનું વિલ બક્ષીસપત્ર બેમાંથી એક પણ કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યું નથી, તેથી ટ્રસ્ટનું અસ્તિત્વ નથી। પરિણામે કોર્ટે ઠરાવ્યું કે અરજદારની વિલવાળી મિલકતમાં કોઈ કેવિએટેબલ હિત ન હોય તે આવી અરજી કરી શકતો નથી। વળી જોન બ્રાઉન ટ્રસ્ટનો અંત 1972ના માર્ચમાં આવી ગયો હતો। આ સામે અરજદારે જણાવ્યું કે ટ્રસ્ટ તારીખ 23/6/1975 એક્ઝિક્યુટ કરાવ્યું હતું અને 1989માં એના પ્રોબેટ મેળવાયા હતા। આ સામે કોર્ટે જણાવ્યું કે સ્પેશિયલ લીવ પિટિશન ચાલુ હતી, તે દરમિયાન મદ્રાસમાં પ્રોબેટ મેળવાયું હતું અને તેની જાણ લાગતી વળગતી વ્યક્તિઓને કરાઈ ન હોય। હવે આ મેટરને આર્ટિકલ 136ની હકુમતને આધારે તે રીઓપન કરવા માગતા નથી। સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે મિસ જો એનિડના વિલનું પ્રોબેટ મેળવાયું હતું એ સાચું, પરંતુ પ્રોબેટ મેળવવાથી તે વિલની સચ્ચાઈ વિશેના પ્રશ્નોનો નિકાલ આવી શકતો નથી। સ્ટોપ।